જેન્સલ ફાઉન્ડેશન અને ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ પનાહ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ દ્વારા ધ્રોલ તાલુકામાં સર્વરોગ ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. ધ્રોલમાં આવેલા ઇનોવેટિવ સ્કૂલ ખાતે જશને ફાઉન્ડેશન, ચેરિટેબલ ટ્રસ્ટ અને પનામ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના સહિયારા પ્રયાસથી ફ્રી સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. આ કેમ્પમાં પનામ હોસ્પિટલના સ્પેશિયાલિસ્ટ અને સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની ટીમ દ્વારા ફ્રી નિદાન કરી આપવામાં આવ્યું. ધ્રોલ તાલુકા તથા આજુબાજુના વિસ્તારના 600 થી પણ વધારે દર્દીઓએ આ કેમ્પનો લાભ લીધો, જેમાં શ્રી લેવા પટેલ કન્યા છાત્રાલય ધ્રોલની વિદ્યાર્થિનીઓએ પણ આ કેમ્પનો ખાસ લાભ લીધો. આ ઉપરાંત હાડકાની ઘનતા માપવા માટેના BMD રિપોર્ટ તથા વા તથા સંધિવાના દર્દીઓ માટે યુરિક એસિડના રિપોર્ટ, ડાયાબિટીસના દર્દીઓ માટે સુગર રિપોર્ટ, હૃદયના દર્દીઓ માટે કાર્ડિયોગ્રામનો રિપોર્ટ, જરૂરિયાતમંદ માટે લોહીના ટકા ચેક કરવાનો રિપોર્ટ, આ તમામ રિપોર્ટ ફ્રીમાં કરી આપવામાં આવ્યા હતા. પનામ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અને પનામ મેડિકલ દ્વારા આ કેમ્પમાં સર્વ રોગની દવા પણ ફ્રીમાં આપવામાં આવી. આજ રોજ પનામ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ પડદરી અને જેસલીન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ધ્રોલ મુકામે ઇનોવેટિવ સ્કૂલના આંગણે આજે ફ્રી સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરેલ હતું. આ કેમ્પમાં સેવો આપનાર ડોક્ટરોમાં સુપર સ્પેશિયાલિટી ડોક્ટર મનદીપ ટીલાડા સાહેબ, જે કાર્ડિયોલોજિસ્ટ છે, ઓર્થોપેડિકમાં ડોક્ટર રજનીશ ઝાલાવડિયા, બાળરોગ નિષ્ણાંતમાં ડોક્ટર તુષાર ઝાલાવડિયા, જનરલ ફિઝિશિયનમાં ડૉક્ટર ઋષિરાજ જોશી, જનરલ સર્જનમાં ડૉક્ટર શ્રેણુજ પટેલ અને સ્ત્રીરોગ નિષ્ણાંતમાં ડૉક્ટર ધવલ ખીરસરિયા સાહેબે સેવાઓ આપી. આ કેમ્પમાં જરૂરિયાતમંદ દર્દીઓમાં 600 થી 700 દર્દીઓએ આ કેમ્પનો લાભ લીધેલ, જેમાં ખાસ કરીને ધ્રોલ મુકામે આવેલ કન્યા છાત્રાલયના બાળકોએ પણ ખાસ લાભ લીધેલ હતો. આ કેમ્પમાં ડાયાબિટીસ માટે સુગરનો રિપોર્ટ, BP માટે કાર્ડિયોગ્રામનો રિપોર્ટ, વા માટે યુરિક એસિડનો રિપોર્ટ ફ્રી કરવામાં આવેલ હતા. આ કેમ્પમાં લોહીના રિપોર્ટો તેમજ દવાઓ પણ દર્દીઓને ફ્રી આપેલ હતી, જેમાં બહોળી સંખ્યામાં ધ્રોલ અને આસપાસના ગામડાઓના દર્દીઓએ ખાસ લાભ લીધેલ હતો. આ કેમ્પમાં લાભ લીધેલ દર્દીઓ તેમજ ઇનોવેટિવ સ્કૂલનો હું ખૂબ જ આભારી છું. જયંતિ ગોહિલ, GTV ન્યૂઝ, ધ્રોલ.